હવે સમાચાર વિસ્તારથી માધવપુરના જલારામ મંદિરના સાનિધ્યમાં 50મા વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાઈ ગયો। 4 વર્ષથી દર મહિનાની 22મી તારીખે માનવતા પરિવાર દ્વારા નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાય છે। પોરબંદર તાલુકાના માધવપુર ગામે અહીં આવેલ આઝાદ ચોકમાં આવેલ જલારામ બાપાના મંદિરના સાનિધ્યમાં છેલ્લા 4-1 વર્ષથી માનવતા પરિવારના સેવાભાવી સભ્યો દ્વારા જુદા જુદા દાતાઓના આર્થિક સહયોગ મેળવી વિનામૂલ્ય દર મહિનાની 22મી તારીખે નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માધવપુર સહિતના આજુબાજુના ઘેડના આંખના દર્દીઓને મળી રહ્યો છે। આમ તો માનવતા પરિવારના રાજેશ રામણીની રાહબરી હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી નેત્ર નિદાન કેમ્પ સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેનો લાભ મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સારા પ્રમાણમાં લે છે, જેથી લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળે છે। ગત તારીખ 22મીના મંગળવારે અહીંના જલારામ મંદિરના પટાંગણમાં છેલ્લા 4 વર્ષથી અવિરતપણે 50મું નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેનો લાભ બહોળી સંખ્યામાં આંખના દર્દીઓને મળ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ આંખના દર્દીઓને આંખોના ઓપરેશન માટે રાજકોટ ખાતે આવેલી રણછોડજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। નેત્ર નિદાન કેમ્પની સાથે હાજર સૌ ઉપસ્થિત લોકોને ચા પાણી અને નાસ્તો પણ આપવામાં આવે છે। માધવપુર દર મહિનાની 22મી તારીખે યોજાતા નેત્ર નિદાન કેમ્પ સહિતના વિવિધ સામાજિક કાર્યોમાં ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ખાસ હાજરી આપતા હોય છે। આ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પ સહિત છેલ્લા 4 વર્ષથી યોજાત કેમ્પમાં 18,000થી પણ વધુ આંખના દર્દીઓએ લાભ લીધો હોવાનું માનવતા પરિવારના રાજેશ રામાણીએ જણાવ્યું હતું। હવે પછીનો નેત્ર નિદાન કેમ્પ આગામી મહિનાની 22મી તારીખે યોજાશે। અહીં માધુપુરમાં માનવતા પરિવાર દ્વારા દર માસની 22મી તારીખે નેત્ર નિદાન કેમ્પનું આયોજન થાય છે। પૂજ્ય શ્રી જલારામ મંદિરના પટાંગણમાં આ નેત્ર નિદાન કેમ્પ થાય છે। માધુપુર અને આસપાસના ખેડ પંથકના ગામોના લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લે છે। લગભગ 4 વર્ષથી આ કેમ્પનું આયોજન અહીં અલગ અલગ દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવે છે। લગભગ 18,000ની આસપાસ દર્દીઓએ આ કાર્યક્રમમાં લાભ લીધેલ છે અને તમામને સારી એવી સફળતા મળી। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, માધવપુર।